થાસરા તાલુકાના કાલસર ગામમાં મહી કેનાલનો જર્જરિત પુલ ધરાશાયી, મોટી જાનહાની ટળી। ખેડા જિલ્લાના થાસરા તાલુકાના કાલસર ગામમાં ઇન્દિરા નગરી પાસેનું જર્જરિત પુલ શનિવારે સાંજે પડી ભાગ્યો હતો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી। આશરે 50 વર્ષ જૂનો આ પુલ છેલ્લા 3 વર્ષથી અત્યંત બિસ્માર અવસ્થામાં હતો। સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી પ્રમાણે થાસરા તાલુકાના કાલસર ગામે ઇન્દિરા નગરી પાસેનો મહી કેનાલનું બ્રિજ શનિવારના સાંજે 6 વાગ્યાની આસપાસ એકાએક ધારાશાયી થઈ ગયો હતો। પુલ ધારાશાયી થઈ જતાં લોકોના ટૂરે ઉમટી પડ્યા હતા। છેલ્લા 3-4 વર્ષથી પુલની હાલત જર્જરિત અત્યંત થવાના કારણે સ્થાનિક તંત્રએ આ પુલ પર અવરજવર બંધ કરાઈ હતી। જોકે છેલ્લા 1-2 વર્ષથી સાયકલ અને બાઇક લઈને લોકો આ પુલ પરથી પસાર થતા હતા તેવું ગ્રામજનો જણાવી રહ્યા હતા। કાલસર ગામ પાસેના આ પુલ પરથી આસપાસના 20-25 ગામોના લોકો અવરજવર કરતા હતા। સદનસીબે જ્યારે પુલ ધારાશાયી થયો ત્યારે કોઈ અવરજવર ન હોવાના કારણે મોટી દુર્ઘટના થઈ ન હતી। જોકે તંત્ર દ્વારા વિસ્તારના તમામ પુલોની અવસ્થા ચકાસણી કરીને જર્જરિત બનેલા પુલો પર સંપૂર્ણ અવરજવર બંધ કરવાની વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી ગ્રામજનોની પ્રબળ માંગણી છે। રાકેશ મકવાણા, ZSTV, ખેડા। વતની હું, મારું નામ ધ્રુવિલ પટેલ। અમારી સમસ્યા લગભગ છેલ્લા 1 વર્ષમાં પુલ ગઈસાલ તૂટી ગયો તો અમે મરમ્મત માટે અરજી કરી હતી। જોતા જોતા મરમ્મત કર્યું, ગવર્મેન્ટે પણ કામ પૂરું કર્યું નહીં। આગળનો પુલ એ લગભગ વર્ષથી બંધ કર્યો છે। આ પુલે ગઈસાલથી રિપેર કરીને વાપરતા હતા। હવે લગભગ 100 મકાન અમારા ગામના સીમ વિસ્તારના આ બાજુ છે, એ લોકોને અવરજવરની હવે તકલીફ થઈ ગઈ। સ્મશાન કેનાલ વચ્ચે 2 મહિના બંધ રહી તોય સરકારશ્રી અને તંત્રએ કોઈ પણ પ્રકારની જવાબદારીપૂર્વક કામ કરેલ નથી અહીંયા। હવે અત્યારે અમારે ચોમાસું માથે આવ્યું, હવે આવવા જવાનો રસ્તો કઈ શોધવાનો? આનો